વચ્ચે રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત બહાર આંદોલન ન પ્રસરે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં ભાજપે શરૂ કર્યું છે ડેમેજ કંટ્રોલ. સૂત્રો પાસેથી સૌથી મોટી જાણકારી મળી રહી છે. પરસોત્તમ રૂપાલાએ રાજસ્થાનની મુલાકાત લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. ચાર્ટર પ્લેનમાં ગઈકાલે રૂપાલા જયપુર ગયા હોવાની માહિતી સામે આવી છે. આ વચ્ચે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે. જી ગૌરવ, જે રીતે પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, શું છે વધુ વિગતો? બંસી, જે રીતના ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરી અને ત્યાર પછી પરસોત્તમ રૂપાલા છે કે તેની સામે ક્ષત્રિય સમાજમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે. સતત 14 દિવસથી એક બાદ એક સંમેલનો છે તે ક્ષત્રિય સમાજના થઈ રહ્યા છે. અને હવે આ આંદોલન માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ ક્યાંક રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મુંબઈ, મધ્યપ્રદેશ તમામ જગ્યાએથી ક્ષત્રિય આગેવાનો છે કે આ આંદોલનને સમર્થન છે તે કરી રહ્યા છે. તેમાં સૌથી જો મોટી કોઈ ભૂમિકા ભજવતું હોય તો રાજસ્થાન છે તે પોતાની ભૂમિકા છે તે ભજવી રહ્યું છે. રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા હોય કે પછી અન્ય જે કરણી સેનાઓના અધ્યક્ષ હોય, તમામ લોકો છે તે ક્ષત્રિય સમાજના આ જે સંમેલનોને અંદર ઉપસ્થિત છે તે રહેતા હોય છે. અને તેને કારણે જ ક્યાંક પરસોત્તમ રૂપાલા અને અન્ય રાજ્યોમાં જે રીતના આંદોલન થવાની ભીતિ છે તે જોવા મળી રહી છે. અને તેને કારણે ક્યાંક પરસોત્તમ રૂપાલા છે તે ગઈકાલે રાજસ્થાનના જયપુર ખાતે ગયા હોવાની માહિતી છે તે અત્યારે સામે આવી રહી છે. જે રીતના સૂત્રોએ માહિતી આપી છે તે મુજબ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા છે કે તેઓ પણ તેમની સાથે ગયા હતા. મોડી રાત્રે તેઓ ચાર્ટર ફ્લાઇટમાં ગયા હતા અને આજે વહેલી સવારે તેઓ જયપુરથી જ તેઓ પરત છે તે ફર્યા છે. એટલે કે ક્યાંક રાજસ્થાનની અંદર ક્ષત્રિય સમાજ આ આંદોલનની અંદર સપોર્ટમાં આવી રહ્યો છે અને આંદોલન ઉગ્ર ન બને તે માટે થઈને તેમના દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યા હોવાના વિગતો છે તે અત્યારે ક્યાંક સામે છે તે આવી રહી છે. એટલે હવે ક્યાંક પરસોત્તમ રૂપાલા છે કે તેઓ પણ બચાવની અંદર આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જે રીતના આજે રાજકોટની અંદર જે સંમેલન મળવા જઈ રહ્યું છે તે સંમેલનની અંદર પણ મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજ કાઠી રાજપૂત સમાજના લોકો છે તે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તે રહેવાના છે. અને આ જે પરસોત્તમ રૂપાલાની જે રાજસ્થાનની જે મુલાકાત છે તે ક્યાંક ડેમેજ કંટ્રોલના રૂપમાં જોવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે મુજબ તેઓ ગઈકાલે મોડી રાત્રે ચાર્ટર પ્લેન મારફતે રાજસ્થાનના જયપુરમાં ગયા હતા અને ત્યાંથી આજે વહેલી સવારે તેઓ પરત છે તે ફર્યા છે. એટલે કે ક્યાંક આ મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા હવે ડેમેજ કંટ્રોલ કરવાના મૂળમાં આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ 16 તારીખે તેઓ પોતાનું નામાંકન જો નોંધાવશે તો આજે રાજકોટની અંદર ક્ષત્રિય અસ્મિતા સંમેલન જે યોજાવા જઈ રહ્યું છે તેની અંદર રણનીતિ છે તે જાહેર કરવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. જી બંસી. જી ગૌરવ, આભાર સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ.